તમે જોઈ રહ્યા છો ચાણસમાંથી મારો અવાજ। ચાણસમાં ખાતે શ્રી ભટીવા પાર્શ્વનાથ દાદાને 207મી ધજાની સાલગીરી ઉજવાઈ। ફાગણ સુદ તીજના દિવસે ચાણસમાં ખાતે આવેલ અતિ પ્રાચીન જૈન દિરાસરમાં બિરાજમાન મૂળ નાયક ભગવાન શ્રી ભટીવા પાર્શ્વનાથ દાદાની 207મી ધજાની સાલગીરા ઉજવાઈ। આ સાલગીરાના દિવસે ચાણસમાના જૈન પરિવારો જે ભીલમાળ ગામથી આવીને વસેલા છે તે દરેક પરિવાર હાલમાં ચાણસમાનો જૈન પરિવાર કહેવાય છે। વર્તમાન સમયમાં જેઓ ચાણસમાં પાટણ મહેસાણા અમદાવાદ વડોદરા સુરત નવસારી મુંબઈ પુના અને વિદેશમાં રહેતા એ દરેક પરિવારના લોકો આ દિવસે ભટીવા દાદાની ધજાની સાલગીરી ઉજવવા ચાણસમાં ખાતે આવે છે। ત્રણ દિવસ અલગ અલગ અનુષ્ઠાનો રાખીને એ સાધુ ભગવાન સાધ્વીજી ભગવાનની હાજરીમાં દાદાની ધજાની સાલગીરા ઉજવાય છે। મૂળ નાયક ભગવાન શ્રી ભટીવા પાર્શ્વનાથ દાદાની પ્રતિમા છાણ અને વેલુની બનેલી છે જે અતિ પ્રાચીન પ્રતિમા છે। જૈનોના 108 પાર્શ્વનાથમાં સ્થાન ધરાવે છે એવા ભટીવા દાદાની 207મી ધજાની આજે સાલગીરા ધજા ચઢાવવાનો લાભ શાહ સકરતચંદ મગનલાલ પરિવારે લીધો। સકરચંદ મગનલાલ પરિવારના વિપુલભાઈ શાહે જણાવ્યું હતું કે દાદાની 207મી ધજા ચઢાવવાનો લાભ અમને મળ્યો એનાથી અમારો પરિવાર ધન્ય થઈ ગયો। આ પ્રસંગે ચાણસમાં ખાતે પરમ પૂજ્ય રામચંદ્ર સુરી ડહેલા સમુદાયના આચાર્ય વિશાળ સમુદાય સાથે 58 સાધુ ભગવંતો સાથે ચાણસમાં પધારીને શ્રી ભટીવા દાદાની 207મી સાલગીરા ઉજવાયેલી। વિશેષ અનુષ્ઠાન ચાણસમાં મહાજન પાંજરાપુરમાં કરવામાં આવ્યું હતું જેમાં દરેક મૂંગા પ્રાણીઓને વ્યાખ્યાન કુંભલાવવા માટે સમગ્ર ચતુર્વેદ સંઘ ચાણસમાં રેલવે ફાટક પાસે આવેલા પાંજરાપુરમાં જઈને સમગ્ર પશુઓની વ્યાખ્યા હળાવીને અતિ સુંદર ભક્તિ કરી હતી। ફાગણ સુદ તીજના દિવસે 12:39 વિજય મુહૂર્તમાં ભટીવા દાદાના શિખર ઉપર 207મી ધજા ચઢાવવામાં આવી હતી। આ સમયે ઘર ઘર મેં અબ એક હી નાદ એક હી નારા ગુજેગા ચાણસમાં કા બચ્ચા બચ્ચા જય જય ભટીવા બોલેગા ના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય જોવા મળ્યું હતું। અહેવાલ ચેતન શાહ ચાણસમાં।